હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આગળ પાઠ સમજતા પહેલાં એક નાની પ્રાર્થના કરીએ. ચાલો તો બધા હાથ જોડીને, આંખો બંધ કરીને બેસી જાઓ. હું પ્રાર્થના ગાઉં છું. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ નમસ્તસ્યે નમો નમઃ. ચાલો બધા ખોલી કાઢો, હવે આપણે આગળ પાઠ સમજીશું. તમારા ઘરમાં કોણ કોણ રહે છે? બોલો બોલો. વેરી ગુડ. જેમ કે આપણા ઘરમાં દાદા દાદી, મમ્મી પપ્પા, આપણા ભાઈ બહેન, કાકા કાકી અને કાકા કાકીના છોકરાઓ, આ રીતે આપણે રહીએ છીએ. આપણો બીજો સવાલ છે કે તમને તમારા ઘરમાં સૌથી વહાલું કોણ લાગે છે, એટલે કે સૌથી વધારે તમને કોણ ગમે છે? બોલો. ફાઇન. તમારામાંથી કોઈ કહેશે કે મમ્મી, કાં તો કોઈ કહેશે કે પપ્પા, તો વળી કોઈ કહેશે દાદા દાદી, તો વળી કોઈ કહેશે કાકા કે મામા. વાલ કરે છે. અને આપણો ત્રીજો સવાલ છે કે જ્યારે તમે નાના હતા તો ત્યારે તમને ચાલતા કોણે શીખવેલો? કોણ કહેશે? બોલો બોલો. વેરી ગુડ. ફ્રેન્ડ્સ, તમારામાંથી કોઈ કહેશે કે તમને તમારા મમ્મી પપ્પાએ ચાલતા શીખવું હશે, તો વળી કોઈકને તમારા દાદા દાદીએ ચાલતા શીખવું હશે, તો કોઈકને કાકા કાકીએ ચાલતા શીખવું હશે, તો વળી કોઈકને તેના મોટા ભાઈ બહેને ચાલતા શીખવું હશે. અને આપણો ચોથો સવાલ છે કે જ્યારે તમે નાના હતા તો ત્યારે તમને સૌથી પહેલાં બોલતા કોણે શીખવેલું? બોલો બધા. વેરી ગુડ. તેવી જ રીતે બાળ મિત્રો, તમને બોલતા પણ તમારા મમ્મી પપ્પા, કાં તો તમારા દાદા દાદી, કાં તો તમારા કાકા કાકી અથવા મામા મામી, કાં તો માસીએ અથવા તમારા ભાઈ બહેને શીખવું હશે. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણા ઘરના સભ્યો વિશે થોડી માહિતી મેળવવાના છે. તો આપણા નવા પાઠનું નામ છે પાઠ 5, ઘર એક શાળા. આમ તો તમે જ્યારે મોટા થાવ, એટલે કે 3 વર્ષના થાવ, પછી તમે શાળાએ આવતા હોય છે. અને તમને જે નવું નવું જાણવાની ઈચ્છા હોય, તમને જે નવું નવું શીખવું હોય, તો તે તમે શાળામાં આવીને તમારા શિક્ષક પાસેથી તમે શીખો છો. પરંતુ બાળ મિત્રો, આપણું ઘર એ આપણી પ્રથમ શાળા છે. એટલે કે બાળક શીખવાની પહેલી શરૂઆત આપણા ઘરમાં રહીને કરતો હોય છે. માટે ઘરને આપણી પ્રથમ શાળા કહેવામાં આવી છે. બાળ મિત્રો, ઘરના સભ્યો એ આપણું કુટુંબ છે. આપણે કુટુંબમાંથી ઘણી બધી બાબતો શીખીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે બીજે ક્યાંકથી શીખીએ તેના કરતાં વધુ આપણે આપણા કુટુંબમાંથી શીખીએ છીએ. એટલે જ તો આપણે આપણા કુટુંબની સૌથી વધુ નજીક હોઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે આ કુટુંબ વિશે થોડી વાતો કરીએ અને તેના વિશે વિચારીએ. બાળ મિત્રો, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? બોલો તો બધા, કોણ કોણ રહે છે તમારા ઘરમાં? વેરી ગુડ. આપણે આગળ જોઈ ગયા તેમ બાળ મિત્રો, તમારા ઘરમાં દાદા દાદી, તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન, તમારા કાકા કાકી, તમારા કાકા કાકીના છોકરા, આ ઉપરાંત બીજી કોઈ વ્યક્તિ પણ તમારા ઘરમાં રહેતું હશે. બરાબર ને? જો ફ્રેન્ડ્સ, આ બધા જ લોકો એક સાથે એક જ ઘરમાં રહેતા હોય તો તે લોકોને કુટુંબના સભ્યો કહેવામાં આવે છે. આપણે આપણા સગાવાલા વિશે પણ વાત કરીએ, એટલે કે જે વ્યક્તિઓ આપણા ઘરમાં રહેતી નથી પરંતુ આપણા કોઈકને કોઈક રિલેટેડ છે, તો એ વ્યક્તિને આપણે સગાવાલા કહીએ છીએ. બાળ મિત્રો, આપણી સાથે આપણા મામા મામી, ફોઈ ફુવા,
માસા માસી કે નાના નાની વગેરે આપણી સાથે રહેતા નથી, એટલે કે આપણા કુટુંબમાં રહેતા નથી, તો એ બધા આપણા સગા વાલા. તમારા ઘરમાં તમે જે વ્યક્તિ રહો છો, એટલે કે તમારા કુટુંબમાં તમે જે વ્યક્તિ રહો છો, તો તેઓની સાથે તમારો શું સંબંધ છે? એક એક્ઝામ્પલ આપું છું, જેમ કે તમારા મમ્મી પપ્પા સાથે તમારો શું સંબંધ છે? કોણ કહેશે મને? આઈડિયા આવે છે? નથી આવતો? તો ચાલો હું તમને કહું કે તમારા મમ્મી પપ્પા સાથે તમારો સંબંધ, એટલે કે મમ્મી પપ્પા અને પુત્ર કાં તો પુત્રી, એવી જ રીતે તમારા દાદા દાદી સાથેનો તમારો સંબંધ, એટલે કે દાદા દાદી અને જો છોકરો હોય તો પૌત્ર અને જો છોકરી હોય તો પૌત્રી. તો ચાલો આપણે એવા સંબંધને વધુ સમજીએ. જો તમે છોકરી હોય તો તમારો તમારા બા અને દાદા સાથેનો સંબંધ પૌત્રીનો થાય, બરાબર? અને જો તમે છોકરો હોય તો તમારો તમારા બા અને દાદા સાથેનો સંબંધ પૌત્રનો થાય છે. અને તેવી જ રીતે તમારી મમ્મી અને તમારા પપ્પા સાથે જો તમે છોકરો હોય તો તમે તેના પુત્ર કહેવાવ છે, અને જો તમે છોકરી હોય તો તમે તમારા મમ્મી પપ્પાના પુત્રી કહેવાવ છો. તેવી જ રીતે તમે તમારા મામાના ભાણેજ થાવ છો અને તમારા કાકાના ભત્રીજા થાવો છો. આ રીતે તમારો સંબંધ તમારા ઘરના સભ્ય સાથેનો હોય છે. ફ્રેન્ડ્સ, ઘણી વખત તો એક જ કુટુંબમાં રહેતા સભ્યો વચ્ચે ઘણી બધી સમાનતા જોવા મળે છે, જેમ કે તેઓની ચાલવાની રીત, બોલવાની રીત, હસવાની રીત અને તેઓનો ચહેરો, આ વગેરેમાં આપણને સમાનતા જોવા મળે છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક ચિત્ર જોયું. આ ચિત્રમાં આપણને બે નાની છોકરી જોવા મળે છે, તેની મમ્મી પપ્પા છે અને તેના દાદી દેખાય છે. તો ફ્રેન્ડ્સ, એમાં તમને શું જોવા મળે છે? આ ચિત્રમાં તમને શું શું સરખું દેખાય છે? કોણ કહેશે મને? ફાઇન ફ્રેન્ડ્સ, જે આ નાની છોકરી છે અને તેના પપ્પા અને તેની દાદી, આ ત્રણેયના વાર આપણને વાકડિયા જોવા મળે છે, બરાબર ને? એટલે કે વારમાં સમાનતા જોવા મળે છે. તેવી જ રીતે બીજી એક છોકરી છે તો તેના વાર સીધા છે અને તેની મમ્મીના વાર પણ સીધા જોવા મળે છે. તેવી જ રીતે ફ્રેન્ડ્સ, તેમના ચહેરાના દેખાવમાં પણ આપણને સમાનતા જોવા મળે છે. જુઓ, પેલી વાકુડિયા વારવાળી છોકરી છે તો તેના પપ્પા જેવી દેખાય છે, બરાબર ને? અને જે પેલી સીધા વારવાળી છોકરી છે તેની મમ્મી જેવી દેખાય છે. આ રીતે વાળ અને ચહેરામાં આપણને સમાનતા જોવા મળે છે. તેવી જ રીતે ફ્રેન્ડ્સ, તમારો ચહેરો, તમારા વાળ, તમારી બોલવાની રીત, હસવાની રીત વગેરે એ તમારા ઘરના સભ્યો સાથે પણ ક્યાંક મળતી આવતી હશે, એટલે કે સમાનતા જોવા મળતી હશે. બાર મિત્રો, ઘણી વખત તો એક જ કુટુંબમાં હોવા છતાં એક જ કુટુંબના સભ્યો વચ્ચે ઘણી બધી વિવિધતા પણ જોવા મળે છે આપણને. જેમ કે તમારી હસવાની રીત તમારા ઘરના સભ્યોથી જુદી પડતી હોય છે, અથવા તો તમારો ચહેરો પણ તમારા ઘરના સભ્યોથી જુદો પડતો હોય છે, અને ચાલવાની રીત તેમજ બોલવાની રીત પણ તમારા ઘરના સભ્યોથી તમારો અલગ પડતો હોય છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે એક જ કુટુંબમાં હોવા છતાં તમારી વચ્ચે વિવિધતા પણ જોવા મળે છે. તો બાળ મિત્રો, હજુ આપણે પાઠ 5 ઘર એક શાળામાં હજુ થોડું શીખવાનું બાકી છે, તો એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય.